નવસારીના અગ્રવાલ સમાજ, જૈન સોશિયલ ગ્રુપ અને સંગીરી ફોરમ દ્વારા ચીખલી તાલુકાના કુકેરી ગામે આવેલ અનાથ શાળાના બાળકોને બે દિવસીય પિકનિકનો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં બાળકોએ અનેક સંસ્થાની મુલાકાત સાથે રમતગમતની વિવિધ કીટો પણ બાળકોને આપવામાં આવી હતી. દેશ કા કોઈ નહીં ઉસકા ખુદા હોતા એ આ પંક્તિ નવસારીના અગ્રવાલ સમાજ, જૈન સોશિયલ ગ્રુપ અને સંગીરી ફોરમ દ્વારા પૂરી પાડવામાં આવી છે. નવસારીના આ ત્રણ ગ્રુપ દ્વારા ચીખલી તાલુકાના કુકપેરી ગામે અનાથ તેમજ ત્યજી દેવામાં આવેલા બાળકોની શાળાના બાળકોને પરિવાર જેવી હૂંફ આપવાનું કામ કર્યું હતું. આ સંસ્થા દ્વારા શાળાના 55 જેટલા બાળકોને નવસારીની પિકનિકનું આયોજન કર્યું હતું, જેમાં બાળકોને વીરવાડી મંદિર, કલેક્ટર કચેરી, નવસારી કોર્ટ, ગેમ, જાદુનો ખેલ શો, મૂવી ફેક્ટરી વિઝિટ, દાંડી બીચ, ગાંધી મેમોરિયલ વિઝિટ, સાંસ્કૃતિક પ્રોગ્રામ અને છેલ્લે બાળકોને જરૂરી સ્પોર્ટની અલગ અલગ કીટો આપવામાં આવી હતી. સોશિયલ ગ્રુપ અને અગ્રવાલ સમાજ આયોજિત આજે કુકેરીમાં જે બાળકો ભણે છે એ સ્કૂલના બાળકોને બે દિવસ સુધી નવસારીમાં આવીને એક સંવેદના સાથે આ જૈન સોશિયલ ગ્રુપ અને અગ્રવાલ સમાજે બે દિવસ સુધી આ બાળકોને એની વિવિધ એક્ટિવિટી છે, એને હિડન ટેલેન્ટને કેવી રીતે ડેવલપ કરવી, એને માટે પ્રવાસથી માંડીને ફેક્ટરીની વિઝિટથી માંડીને એના સાંસ્કૃતિક પ્રોગ્રામોથી લઈને બધું જ જ્યારે એમણે નક્કી કર્યું છે, ત્યારે એક લોકપ્રતિનિધિ તરીકે, આ વિસ્તારના કાર્યકર તરીકે હું પણ ખૂબ ગર્વ અનુભવું છું. અને માણસ બીજા બધા અનેક કામો કરે, પરંતુ આ જે બાળકો સાથેની જે વાતો છે એ જીવનમાં એક આંતરિક સમૃદ્ધિ વધારવા માટેની પણ એક વાત છે. અને એ વાતને સંવેદના સાથે જ્યારે જૈન સોશિયલ ગ્રુપ અને અગ્રવાલ સમાજે લીધી છે ત્યારે એનો પણ મને વિશેષ આનંદ છે. એમણે અમને બધાને જ બોલાવીને જે બહુમાન પણ કર્યું એ બદલ પણ એમનો ખૂબ આભાર માનું છું. અને ભારત માટેની ભવિષ્ય જે ભારતનું છે એ આ બાળકો છે, ત્યારે પરમકૃપારૂ પરમાત્માને પણ પ્રાર્થના કરું કે એમના ખૂબ ઉજ્જવળ ભવિષ્ય માટે પરમકૃપારૂ પરમાત્મા એમને ખૂબ શક્તિ આપે અને એ પણ એમના જીવનમાં ખૂબ આગળ તરક્કી કરે, એ જ અભ્યર્થના. આભાર ભારત માતા કી જય. અગ્રવાલ સમાજ નવસારી તેમજ જૈન સોશિયલ ગ્રુપ નવસારી તરફથી આયોજિત આ કુકેરીના જે અનાથ બાળકો છે કે જ્યાં વન પેરેન્ટ્સ અને જે આર્થિક દ્રષ્ટિ બી ઘણા નબળા છે તેવા 580 જેવા છોકરા છોકરીઓ કુકેરીની અંદર વાત્સલ્ય ધામમાં અભ્યાસ કરી રહ્યા છે. એવોને આ નવસારી શહેર બતાવવા માટે તેમાં એવું કુકેરીથી એવું બહાર બી કંઈ ગયા નથી, જેથી આ સમાજ, અગ્રવાલ સમાજ તેમજ જૈન સોશિયલ ગ્રુપે એ લોકોને દાંડી, તેમજ ઇન્ડસ્ટ્રીયલ, કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત કચેરી તેમજ વીરવાડી ટ્રસ્ટ વગેરે બતાવીને ને એમને જે બહુમાન કરીને એમનું જે બહુમાન કરવામાં આવ્યું છે તે માટે અગ્રવાલ સમાજના યુવા વર્ગને ખૂબ અભિનંદન આપું છું. અને બાળકોને આ જે તાલીમ આપ જે એક તરફની તાલીમ જ આપવામાં આવી રહી છે તો એમ બાળકો બી ખૂબ તરક્કી બને અને એ આપણા ભારતને બી આપણું એનાથી ભારતનું બી ઉજ્જવળ ભાવિ બને એવી હું પ્રભુ પ્રત્યે હું પ્રાર્થના કરું છું. ભારત માતા કી જય. જય અગ્રસેન, જય જીનેન્દ્ર. જૈન અગ્રવાલ જૈન સમાજ નવસારી, જૈન સોશિયલ ગ્રુપ નવસારી તથા સંગીરી ફોરમ નવસારીએ મળીને આ એક બે દિવસનો અનાથ છોકરાઓને લઈને એક દ્વિદિવસીય કેમ્પનું આયોજન કરેલ હતું. તેમાં મેં કુકેરી વાત્સલ્ય ધામમાંથી 54 છોકરાઓને બે દિવસ માટે અહીંયા લાવ્યા હતા અને એમને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ, કલેક્ટર વિઝિટ, કોર્ટરૂમ વિઝિટ, દાંડી મેમોરિયલ, ગાંધી મેમોરિયલ તથા અહીંયા એ લોકોને જાદુના શો તથા મૂવીનો પ્રોગ્રામ આપીને એ લોકોને આ બે દિવસ અમે એન્ટરટેનમેન્ટ કર્યા. આમાં અમે આ સંસ્થાઓએ મળીને 5 છોકરાઓ દત્તક લેવા, 1 વર્ષ માટે દત્તક લીધા છે, જેનો તમામ ખર્ચો અમે 1 વર્ષ માટે આ 3 સંસ્થા ભોગવશે અને તથા બીજા જે અમારા સહયોગી છે તેમના મળીને અમે 1,00,000 રૂપિયા એમને ડોનેશન કર્યું છે. મારું નામ સરનાયક યોગેશ્વરી છે. હું શાંતાબા વિદ્યાલયમાંથી આવું છું અને હું હોસ્ટેલમાં રહું છું. અમારી હોસ્ટેલમાં અમને બધી જ જાતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, તેમાં કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી, તેમજ સ્કૂલમાં પણ ફી લેવામાં આવતી નથી. અમારી સ્કૂલમાં અધર ક્લાસ પણ લેવામાં આવે છે, જેમ કે કોમ્પ્યુટર લેબ, ક્રાફ્ટ વગેરે. અમારી હોસ્ટેલમાંથી સંગીતના ક્લાસ પણ લેવામાં આવે છે, જેમાંથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે જાય છે અને રમતગમતમાં પણ બધા વિદ્યાર્થીઓ ભાગ લે છે. અમારી શાળામાં અમને સાંજે ત્યાં 1-8 ટ્યુશન પૂરું પાડવામાં આવે છે, જેનાથી બાળકોનો વિકાસ થાય છે.
અમારી સ્કૂલમાં સંસ્કાર અને શિક્ષણ પણ પૂરું પાડવામાં આવે છે. વધુમાં સંસ્થા થકી શાળાના 5 જેટલા બાળકોને દત્તક લેવા માટે દાતાઓ પણ શોધી આપ્યા હતા, જે સમગ્ર વર્ષ દરમિયાન તેમ જરૂરી ચીજ વસ્તુઓનો ખર્ચ ઉઠાવશે. કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા છે. દીપક વસાવા, 24 ન્યૂઝ, નવસારી.